નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સત્કેવલ વિદ્યા મંદિર સારસા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 સાયન્સમાં સંસ્કૃત વિષયમાં આપણે આગળનો નવો પાઠ લઈએ. આજે પાઠ 15, નમો મહર્ષયે નિત્યમ. આ પાઠનું ભાષાંતર, તેના શબ્દાર્થ, પાઠનું પઠન અને સમજૂતી એમાં જોઈશું. એની પ્રસ્તાવના જોઈએ, શું કહેવા માગે છે, શું છે આ નમો મહર્ષયે. પાઠ 15, નમો મહર્ષયે નિત્યમ. મહર્ષિને નમસ્કાર. હજુ 19મી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા. એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટે આંદોલન ચલાવ્યું અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવને પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરિવાજો નિર્મૂળ કરવા માટેના આંદોલનો ચલાવ્યા. તો આપણા સમાજની અંદર, આપણા ભારતીય સમાજમાં ઘણા સમાજ સુધારકો થયા. તેમણે ઘણા એવા આંદોલનો ચલાવ્યા, રાજકીય કાયદાઓ પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્નો પણ કર્યા. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવને પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરિવાજોને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું. એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને. સામાજિક ચેતનાનો શંખ એટલે શું? તો સમાજમાં નવી પુસ્તકો લોકોને સમજાવીને, જ્ઞાન આપીને, એવી રીતના. તો આવા સુધારાના પ્રયત્નો કર્યા. આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્રક્રમાંકે બિરાજે છે. તો આપણા ભારતીય સમાજમાં અને એમાંય આપણા ગુજરાતી મહર્ષિ દયાનંદ સરસ્વતીથી થઈ ગયા, તેમના અગ્રક્રમે તે બિરાજે છે. તેમના ઘણા બધા કાર્યોને કારણે આજે સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં, સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન આપવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરજસ્ત કાર્ય કર્યું છે. એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનની અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃપ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમણે ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કારવિધિ જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે છે. તે માટે તેમણે સન 1875માં આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી, 1875ની અંદર. તો 1975 પણ એટલે 100 વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતમાં ટંકારા, જિલ્લો રાજકોટ લાગે, એમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે. પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યોનો અલ્પ પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે. તો થોડીક વાત આપણા આ પાઠ્યપુસ્તકની અંદર, એમાં આવતો નમો મહર્ષય નિત્યમ, એ પાઠની અંદર આપણા જે ગુજરાતના આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદની જીવનચરિત્રની વાત આમાં આલેખી છે. તો શબ્દાર્થ અને ભાષાંતર બંને પણ આપણે સાથે લેતા જઈશું. પાઠનું પઠન કરીએ તો તેમાં ધન્યો અયમ ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાયે જનહિતાર્થમ ચ મહાપુરુષાઃ જીવનમ સમર્પયંતિ એતાદૃશેષુ એકતમઃ મહર્ષિ દયાનંદ અસ્ય મહર્ષે દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે ગ્રામે અભવત. તસ્ય પિતા કરસન ત્રિવેદી
માતા ચ અમૃતબેન આસીત પિતા બાલ્યકાલે તસ્ય મૂળ શંકર ઇતિ નામકરણ અકરોત ધન્યોયમ આ ધન્ય છે ભારત દેશો આ ભારત ભૂમિ ધન્ય છે યત્ર જ્યાં કાલે કાલે એટલે કે સમયે સમયે દેશ સેવાએ દેશ સેવા કાજે જનહિતાર્થમ જનકલ્યાણ માટે મહાપુરુષઃ મહાપુરુષો જીવનમ સમર્પયંતિ જીવન સમર્પિત કરે છે એતાદૃશેષુ આ પ્રકારનાઓમાં એકતમ તેમાંના એક મહર્ષિ દયાનંદઃ મહર્ષિ દયાનંદ એકઃ એક હતા એતાદૃશે તેમનામાં આ પ્રકારના મહર્ષિ દયાનંદઃ મહર્ષિ દયાનંદઃ એકતમઃ એક હતા અસ્ય મહર્ષે આ મહર્ષિ દયાનંદસ્ય દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર દેશે જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જનપદસ્ય રાજકોટ જિલ્લાના ટંકારા નામકે ટંકારા નામના ગામમાં ગ્રામે અભવત થયો હતો હવે ટંકારા ગામ તો અત્યારે બહુ મોટું થઈ ગયું છે એ વખતે પણ નાનું અમથું ગામડું હશે અત્યારે પણ તમે ચોટીલા જાઓ તો ચોટીલાથી આગળ મોરબીવાળા રસ્તે ટંકારા ગામ તમને જોવા મળે રાજકોટ ત્યાંથી દૂર રહી જાય છે તો ત્યાં પણ એમનો આ જન્મ થયેલો હતો તો સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો તસ્ય પિતા તેમના પિતા કરશન ત્રિવેદી કરશન ત્રિવેદી હતા માતા ચ અને માતા અમૃતબેન આસીત અમૃતબહેન હતા એમના માતાનું નામ અમૃતાબેન અને પિતાનું નામ કરશનદાસ હતું કરશનદાસ ત્રિવેદી આસીત એટલે હતા પિતા બાલ્યકાલે પિતાએ બાલ્યાવસ્થામાં તસ્ય તેમનું નામ તેમનું મૂળ શંકર મૂળ શંકર એવું નામકરણ અકરોત નામ પાડ્યું હતું નામકરણ અકરોત એટલે નામ પાડ્યું હતું એવા આપણા મૂળ શંકરનું નામ એમનું હતું જે દયાનંદ સરસ્વતી છે એમનું મૂળ નામ મૂળ શંકર એવું હતું ભાષાંતર જોઈએ મિત્રો આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમય સમય સમયે સમયે દેશ સેવા કાજે અને જનકલ્યાણ માટે મહાપુરુષો પોતાના જીવન સમર્પિત કરે છે આ પ્રકારનાઓમાં લોકોમાં મહર્ષિ દયાનંદ એક હતા આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો તેમના પિતા કરશનજી ત્રિવેદી અને માતા અમૃતાબહેન હતા પિતાએ બાલ્યાવસ્થામાં તેમનું મૂળ શંકર એવું નામ પાડ્યું હતું તેમનું મૂળ શંકર એવું નામ જોવા મળે છે આગળના નવા ફકરા તરફ મિત્રો આગળ વધીએ યૌવન પ્રાપ્તસ્ય મૂળ શંકરસ્ય વિવાર્થ તસ્ય પિતા મતિમ અકરોત કિંતુ પિતુઃ ઈચ્છા તસ્મૈ નારોચત સહ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તાર્થમ પિતરમ ગૃહમ ચ અત્યજત ટંકારાતઃ સાયલાગ્રામમ તતઃ સિદ્ધપુરમ તતશ્ચ અસૌ ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત તત્ર ગુરુ પૂર્ણાનંદાત સંન્યાસીમ દીક્ષામ ગૃહીત્વા સંન્યાસી અભવત તતઃ પ્રભૃતિ દયાનંદ સરસ્વતી ઇતિ નામ પ્રસિદ્ધમ અગચ્છત ભાષાંતર મિત્રો જોઈએ શબ્દાર્થ સાથેનું એમનું યૌવન પ્રાપ્તસ્ય યુવાનીમાં પહોંચેલા મૂળ શંકરસ્ય મૂળ શંકરના વિવાર્થમ વિવાહ કરવાનો તસ્ય પિતા તેમના પિતાએ મતિમ અકરોત વિચાર કર્યો મતિમ એટલે વિચાર અકરોત એટલે કર્યો યુવાનીમાં પહોંચેલા મૂળ શંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો કિંતુ પરંતુ પિતુ ઈચ્છા તસ્મય પરંતુ પિતાજીની ઈચ્છા તસ્મય ના રોચત તેમને ગમી નહીં સહ તેમણે શાશ્વતસ્ય શાશ્વત શિવસ્ય શિવ તત્વ મેળવવા માટે પ્રાપ્તાર્થમ મેળવવા માટે પિતરમ ગૃહમ પિતાના ઘરનો અત્યજત ત્યાગ કર્યો તો તેમણે શાશ્વત શિવ તત્વ મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો
ટંકારતઃ ટંકારા ગામથી સાયલા ગ્રામમ સાયલા ગામ ગ્રામ ગામ તરફ તતઃ પછી સિદ્ધપુરમ સિદ્ધપુર શહેર તરફ તતશ્ચ અને પછી ચાણોદ નગરે અસૌ તે પછી તે ચાણોદ નગરે ચાણોદ નગરમાં સિદ્ધપુર પછી તેમણે ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત અહીં નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં ગયા. તો નર્મદા પાસે નર્મદા જિલ્લામાં ચાણોદ ગામ છે, નર્મદા કાંઠે જ એક બહુ જ મોટો આશ્રમ પણ ત્યાં આજે આવ્યો છે. નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં ગયા. તત્ર ગુરોહો ત્યાં ગુરુ પૂર્ણાનંદાત પૂર્ણાનંદ સંન્યાસીમ દીક્ષામ સંન્યાસી પાસે દીક્ષા ગૃહીત્વા પ્રાપ્ત કરીને સંન્યાસી અભવત સંન્યાસી થયા. તત પ્રભૃતિમ તે પછીથી દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામઃ દયાનંદ સરસ્વતી એવા નામે પ્રસિદ્ધમ અગચ્છત પ્રસિદ્ધ થયા અથવા વિખ્યાત થયા. ભાષાંતર મિત્રો જોઈએ, એમનું યુવાનીમાં પહોંચેલા મૂળ શંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો, પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં. તેમણે શાશ્વત શિવ તત્વ મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં ગયા. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા. તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. ત્યાં પછી એમનું નામ પડ્યું દયાનંદ સરસ્વતી. નવા ફકરા તરફ મિત્રો જોઈએ, આગળ વધીએ. ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રામ ઈચ્છામ મનસી ધૃત્વા અયમ દયાનંદ ઇતઃ તતઃ પર્યટત પરંતુ તસ્ય ઈચ્છા કથમપિ ન ફલિતા. એકદા સહ એક સહ કસ્યચિત મહાભાવસ્ય મહાનુભાવસ્ય પ્રેરણા મથુરામ ગુરો વિરજાનંદસ્ય સકાશમ અગચ્છત વિરજાનંદ તમ વિવિધા વિદ્યા ઉપદિશત અધ્યયનસ્ય સમાપ્તૌ બંધાંજલિમ દયાનંદ ગુરુવદત તસ્ય ત્વમ સુયોગ્ય સમર્થ ચ અસી ત્વમ ઇતઃ ગત્વા માનવેષુ વેદ વિદ્યાં પ્રચારય પ્રસારય ચ તદેવ તવ જીવન લક્ષ્યમ ભવતુ જનેષુ સદવિદ્યાં ઉપદિશ સત્યમ પ્રકાશય સત્યમ. ઈશ્વર સાક્ષાત્કારસ્ય ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા, તીવ્ર ઈચ્છા મનસી ધૃત્વા મનમાં ધારણ કરીને દયાનંદ દયાનંદ ઇતઃ તતઃ આમ થેમ પર્યટતઃ ફરતા રહ્યા. પરંતુ પરંતુ તસ્ય ઈચ્છા તેમની ઈચ્છા કથમપિ કોઈ પણ પ્રકારે ન ફલિતા ફળી નહીં. એકદા એક દિવસ સહ કસ્યચિત તેઓ કોઈ મહાનુભાવસ્ય મહાનુભાવની પ્રેરણા પ્રેરણાથી મથુરાયાહ ગુરોહો મથુરામાં ગુરોહો ગુરુ વિરજાનંદસ્ય વિરજાનંદની પાસે અગચ્છત સકશ અગચ્છત એટલે ગયા સકાશમ પાસે અગચ્છત ગયા. વિરજાનંદ વિરજાનંદે તમ વિવિધા તેમને વિવિધ વિદ્યા વિદ્યાઓનો ઉપાદિશક ઉપદેશ આપ્યો. અધ્યયનસ્ય અધ્યયન સમાપ્તૌ સમાપ્ત થયું ત્યારે બધાંજલિમ બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદમ ગુરુવદત દયાનંદે ગુરુ વિરજાનંદને અવદત કહ્યું વત્સ હે વત્સ ત્વમ સુયોગ્ય તું સુયોગ્ય અને ચ એટલે અને સમર્થ અસી તું સામર્થ્યવાન છે ત્વમ ઇતઃ તું અહીંથી ગત્વા જઈને માનવેષુ માનવોમાં વેદ વિદ્યાયામ વેદ વિદ્યાનો તો એ વખતના જમાના પ્રમાણે વેદ વિદ્યાનું જ્ઞાન મળતું એટલે કહે છે માનવેષુ લોકોને વેદ વિદ્યામ સદવિદ્યાનો વેદ વિદ્યાનો પ્રચાર પ્રસારય પ્રચાર અને પ્રસાર કર તદેવ તે જ તવ એટલે તારું
જીવન લક્ષ્યમ ભવતુ, જીવન લક્ષ્ય બનો અથવા ધ્યેય બનો. જનેશુ, લોકોને સદવિદ્યામ, સદવિદ્યાનો ઉપદિશ્ય, ઉપદેશ કરીને, સત્યમ પ્રકાશય, સત્યનો પ્રકાશ કર. તો સત્યનો પ્રકાશ તો સત્યમ પ્રકાશ, સત્યનો પ્રકાશ કર. એનું મિત્રો ભાષાંતર એટલું જોઈએ. શું કહેવા માગે છે? ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહ્યા, પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ પ્રકારે ફળી નહીં. એક દિવસ તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા. વિરજાનંદે તેમને વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો. અધ્યયન સમાપ્ત થયું ત્યારે બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ વિરજાનંદને કહ્યું, હે વત્સ, તું સુયોગ્ય અને સામર્થ્યવાન છે. તું અહીંથી જઈને લોકોને વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર. તે જ તારું જીવન ધ્યેય બનો. લોકોને સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યનો પ્રકાશ કર. તો સરસ મજાની વાત, એમના ગુરુને મળ્યા દયાનંદ સરસ્વતીને વિરજાનંદ પાસે, અને વેદ વિદ્યા પણ શીખવાડવામાં આવે, અને વેદ વિદ્યાનો જ એટલે કે આપણી જે વેદો છે એ વેદો લોકો સુધી પહોંચે એવું કાર્ય તું કર, એવો એનો અને અર્થ પણ થાય છે. એટલે આ સત્યનો પ્રકાશ કર. નવા ફકરતર વિદ્યાર્થી મિત્રો જોઈએ શું કહેવા માગે છે તે જોઈએ. પ્રકાશ્ય કુરુઢી બંધનાની ત્રોટય, અંધશ્રદ્ધાયા અંધકારમ વિદારય, એવમ જનસેવામ કૃત્વા કર્મશીલમ જીવનમ યાપય, એવમ સ્નેહમ પ્રબોધિતો દયાનંદ, તત નિર્ગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવમ સર્વાંજનાન વેદ ધર્મમ ઉપાદિશત. મૂર્તિ પૂજામ અસ્વીકૃત્ય અસ્પૃશ્યતામ દૂરીકૃત કર્તુમ પ્રત્યય, જનજાગરણાય સદોદ્યમ સમગ્રસ્ય ભારતસ્ય સમાજસ્ય ચ અવિસ્મરણીય ઉપકારમ અકરોત સહ. એટલે પેલું જે વાત કરી, સત્ય પ્રકાશસ્ય, સત્યને પ્રકાશિત કરીને કુરુડી બંધનાની કુરિવાજોના બંધનોને ત્રોટય, તોડી નાખ. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ. અંધશ્રદ્ધાયા, હા, અંધશ્રદ્ધાના અંધકારમ વિદારય, અંધકારને વિદારય એટલે ચીરી નાખ. એવમ જનસેવા, આ પ્રમાણે જનસેવા કર્મશીલમ કૃત્વા, સેવા કરીને કર્મશીલમ કર્મશીલ જીવન યાપયમ જીવન પ્રસાર કર. એવમ આ રીતે સ્નેહમ પ્રબોધિતમ પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદ, દયાનંદે તતઃ પછી નિર્ગત્ય ત્યાંથી નીકળીને સમગ્રે ભારતે સમગ્ર ભારતમાં વિના ભેદભાવમ ભેદભાવ વિના સર્વાન બધા જનાન લોકોને વેદ ધર્મ ઉપાદિશત વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજામ, મૂર્તિ પૂજાનો અસ્વીકૃત્ય અસ્વીકાર કરીને અસ્પૃશ્યતામ અસ્પૃશ્યતાને દૂરીકૃત્ય દૂર કરવાના પ્રત્યય પ્રયત્ન કરીને જનજાગરણાય જનજાગૃતિ માટે. તો એ વખતે ઘણા બધા આ બધા અંધશ્રદ્ધાના રિવાજો પણ દૂર કર્યા. જનજાગરણાય જનજાગૃતિ માટે સદોદ્યમ સદા પરિશ્રમ કરીને ભારતસ્ય તેમણે સમગ્ર ભારતના માનવ સમાજસ્ય માનવ સમાજ ઉપર અવિસ્મરણીય વિસારી ન શકાય તેવો ઉપકારમ અકરોત સહ તેમણે ઉપકાર કર્યો. મિત્રો ભાષાંતર એનું જે શું કહેવા માગે છે તે જોઈએ. સત્યને પ્રકાશિત કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ, અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ, આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ જીવન પસાર કર. આ રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્ન કરીને
જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ ઉપર ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો. એટલે વેદ ધર્મનો તેમણે પ્રચાર કર્યો, અંધશ્રદ્ધાઓ પણ લોકોને તોડી નાખી. દયાનંદે એવા ઘણા બધા ભેદભાવ પણ નહીં, કોઈ કોઈ જ્ઞાતિના કોઈ પણ ભેદભાવો એમની પાસે હતા નહીં. એટલે મૂર્તિ પૂજાનો પણ અસ્વીકાર, એટલે મૂર્તિ પૂજામાં માન જે મૂર્તિઓ પૂજવામાં આવતી એ મૂર્તિ પૂજા પણ પસંદ ન કરી, અસ્પૃશ્યતાને પણ દૂર કર્યું અને લોકોને જનજાગૃતિ ફેલાવી. તો વેદોમાં પણ મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરવામાં આવેલો છે. તો હવે જનજાગૃતિ ફેલાવે છે, લોકોને સમજણ આપે છે અને વેદનો પ્રચાર પ્રસાર કરે છે. નવા ફકરા તરફ આગળ વધીએ મિત્રો. સદવિદ્યાયાઃ પ્રચારાયા દયાનંદે બહવઃ ગ્રંથા રચિતા તેષુ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશઃ સંસ્કાર વિધિ ચેતી પ્રમુખા ગ્રંથા સંતિ જનસેવાય મુંબાંબુપુર્યાં તેન આર્ય સમાજ નામના એકાં સંસ્થા અપિ સ્થાપિતા અસ્યાં સંસ્થાયાં સહ કિમપિ પદં ન સ્વીકૃતવાન પરંતુ સામાન્ય સદસ્યતામ એવં સ્વીકૃતવાન સંપ્રતિ ઇયં સંસ્થા આર્યજનૈઃ આર્યજનાનાં સહયોગેન સંચાલિતા ભવતિ વિના ભેદભાવાં ચ સમાજસેવાયાઃ અનેકાન પ્રકલ્પાન સંચાલયતિ સંપ્રતિ સાદેષુ વિવિધેષુ વટવૃક્ષ ઇવ વૃદ્ધિં ગતા વર્તતે. હવે એનું ભાષાંતર મિત્રો આપણે જોઈએ. સદવિદ્યાયાઃ સદવિદ્યાના પ્રચારાયઃ પ્રચાર માટે દયાનંદે મહર્ષિ દયાનંદે બહવઃ ઘણા અનેક ગ્રંથાઃ રચિતાઃ ગ્રંથોની રચના કરી. તેષુ તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, ઋગ્વેદાદિ વગેરેનું ભાષ્ય ભૂમિકા નામનું પુસ્તક, સત્યાર્થ પ્રકાશઃ સત્યાર્થ પ્રકાશ ચ અને સંસ્કારવિધિ સંસ્કારવિધિ ચ ઇતિ પ્રમુખાઃ ગ્રંથાઃ આ ગ્રંથો મુખ્ય છે. સંતિ એટલે છે. જનસેવાય તેમણે લોકસેવા માટે મુંબાંપુર્યા તેન મુંબઈ નગરમાં આર્ય સમાજ નામના આર્ય સમાજ નામની એકામ સંસ્થા અપી સ્થાપિતા એક સંસ્થા પણ તેમણે સ્થાપી. અસ્યામ સંસ્થાયામ આ સંસ્થામાં તેમણે સહ કિમ અપી તેમણે કોઈ પણ પોતાનો પદમ ન સ્વીકૃતવાનો કોઈ પદનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ સામાન્ય સભ્ય સદસ્યતામ સામાન્ય સભ્ય પદનો જ સ્વીકૃતવાનો સ્વીકાર કર્યો. સંપ્રતિ અત્યારે ઇયમ સંસ્થા આ સંસ્થા આર્યજનૈ આર્યજનાનામ સહયોગેન આર્ય સમાજના શ્રેષ્ઠ, એટલે એ વખતે જે મુંબઈ નગરમાં પણ આર્ય સમાજની સ્થાપના કરી, તો અસ્યામ સંસ્થા સ્વીકૃતવાનો આર્યજનૈ આર્યજનાનામ પદનો તો શ્રેષ્ઠ સમાજના સભ્યો તરીકે આર્ય સમાજના સભ્યો અને આર્યજના સહયોગીન શ્રેષ્ઠજનોના સહકારથી સહયોગથી સંચાલિતા સંચાલિત ભેદભાવ વિના સમાજ સેવાયામ ભેદભાવ વિના સમાજ સેવાની અનેકાન પ્રકલ્પાન અનેક યોજનાઓનું સંચાલયથી સંચાલન કરે છે. સંપ્રતિ અત્યારે સા તે દેશ વિદેશમાં પણ વટવૃક્ષ ઇવ વૃદ્ધિ વટવૃક્ષની માફક વૃદ્ધિ વિકાસ ગતા વર્તતે પામી છે. મિત્રોનું ભાષાંતર જોઈએ તો સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી, તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ અને સંસ્કારવિધિ આ ગ્રંથો મુખ્ય છે. તેમણે લોકસેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી. આ સંસ્થામાં તેમણે કોઈ પણ પોતાને સ્વીકાર્યો નહીં, પરંતુ સામાન્ય સભ્ય પદનો જ સ્વીકાર કર્યો. અત્યારે આ સંસ્થા આર્ય સમાજના સભ્યો શ્રેષ્ઠજનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે. અત્યારે તે સંસ્થા
દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે. તો આવી રીતના વટવૃક્ષની વિકાસ પામેલી આ સંસ્થા પણ જોવા મળે છે. આગલા ફકરામાં આપણે જોઈએ તો મિત્રો ચાલો, મહાન તત્વજ્ઞ પ્રખોર વક્તા જનજીવનસ્ય પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવન રાષ્ટ્રસ્ય સમૃદ્ધાય સમર્પયત સદૈવ લોકહિતાય નિરતો અયમ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલ્યાં તિથૌ નિર્વાણં પ્રાપ્નોત નમો અસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય મહર્ષે દયાનંદાય. તો મહર્ષિ દયાનંદની આ વાત કરવામાં આવી છે. શું કહે છે જોઈએ છે. મહાન તત્વજ્ઞ, મહાન તત્વજ્ઞાની, પ્રખોર વક્તા ઉત્તમ વક્તા, જનજીવનસ્ય જનજીવનના પરિવર્તક પરિવર્તક, પ્રસિદ્ધ દેશભક્ત પ્રસિદ્ધ દેશભક્ત, અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે સ્વજીવનમ પોતાનું જીવન રાષ્ટ્રસ્ય સમૃદ્ધાય રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પયત સમર્પી દીધું હતું. સદૈવ સદૈવ લોકહિતાય લોકહિતમાં નિરંતોયમ મગ્ન આ મહર્ષિ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરે અજમેર નગરમાં દીપાવલ્યાં તિથૌ દિવાળીના દિવસે દીપાવલીના દિવસે નિર્વાણમ પ્રાપ્નોતું નિર્વાણ પામ્યા. નમો અસ્તુ રાષ્ટ્રસ્ય રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદ મહર્ષિ દયાનંદને નમો અસ્તુ તો નમસ્કાર હજો. રાષ્ટ્રસ્ય સુપુત્રાય રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદાય મહર્ષિ દયાનંદને નમો અસ્તુ નમસ્કાર હજો. તો નમસ્કાર કરીને આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. મહાન તત્વજ્ઞાની ઉત્તમ વક્તા જનજીવનના પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે પોતાના જીવનના જીવન રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પિત દીધું હતું. સદૈવ હંમેશા લોકોના હિતમાં મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દીપાવલીના દિવસે નિર્વાણ પામ્યા અને રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો એમ કહીને આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. તો મહર્ષિ દયાનંદનું જીવન ચરિત્ર નામના આ પાઠમાં આપણે જોયું. નમો મહર્ષે નિત્યં દયાનંદાય ધીમતે વેદ ધર્મો જગદભૂત્યૈ યેન લોકે પ્રસારિતઃ. જેમણે જગદભૂત્યૈ જગતના કલ્યાણ માટે વેદ ધર્મો વેદ ધર્મને લોકે સંસારમાં પ્રસારિત ફેલાવ્યો. ધીમતે તે બુદ્ધિમાન મહર્ષે મહર્ષિ દયાનંદાય દયાનંદને નમો નિત્યમ નિત્યમ એટલે હંમેશા નમો એટલે નમન હો. જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો નમન કરો. તો સરસ મજાનું જીવન ચરિત્ર આપણે મહર્ષિ દયાનંદનું જોયું. તો આપણા જ ચોપડીમાં આપણા પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દો છે વેદ વિદ્યા. તો આ વેદ વિદ્યા શું છે મિત્રો જોઈએ આપણે. વેદે પ્રબોધેલી વિદ્યા અર્થાત ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે પણ એક પ્રકારની વિદ્યા જ છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આ વેદ વિદ્યાનો આધાર લઈને તત્કાલીન ભારતીય સમાજમાં પ્રચલિત કુરિવાજો જેવા કે સ્ત્રીઓના વિદ્યાભ્યાસનો નિષેધ, બાળ વિવાહ, માનવ માનવ વચ્ચેના ઊંચા નીચનો ભેદભાવ, બહુદેવતાવાદ વગેરે દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. તેમની દલીલ હતી કે જેમ સૂર્ય ચંદ્ર વગેરે કુદરતી વસ્તુઓનો લાભ લેવાનો સર્વને અધિકાર છે તેમ વેદશાસ્ત્રને ભણવાનો અને તેનો લાભ લેવાનો પણ સૌને અધિકાર છે. આમ મહર્ષિ દયાનંદે વેદ વિદ્યાનો આધાર લઈને ભારતીય સમાજમાં વ્યાપ અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરીને સામાજિક સુધારાનો સફળ પ્રયત્ન કર્યો હતો. બીજો જોઈએ તો સત્યાગ પ્રકાશ આપણે વચ્ચે આવ્યું ચોપડીમાં એમના પાઠ્યપુસ્તક અલા ચોપડી બનાવી છે એમણે કે સત્યાગ પ્રકાશ શું છે. તો મહર્ષિ દયાનંદે રચેલા અનેક પુસ્તકોમાં સૌથી વધારે પ્રસિદ્ધ પામેલા ગ્રંથ સત્યાર્થ પ્રકાશ છે. વેદ મંત્રનો આધાર લઈને
અને અનેક દલીલો દર્શાવીને આ ગ્રંથમાં કુરિવાજો, અંધશ્રદ્ધા અને ધર્મના નામે ચાલતા અખંડ જોરદાર રીતે ખંડન કરવામાં આવ્યું છે. તે સાથે ધર્મની સાચી પરંપરાની ઓળખાણ પણ અહીં કરાવી છે. આ ગ્રંથમાં 14 પ્રકરણો છે. 17 પ્રકારમાં કેટલા પ્રકરણો છે? 14 પ્રકરણ, જેમાં સમુલ્લાસ એવું નામ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી માતૃભાષી એવા મહર્ષિ દયાનંદે પોતાના ગ્રંથ રાષ્ટ્રભાષા હિન્દીમાં લખ્યા છે. તેમનો આ ઉપક્રમ હિન્દી ભાષાની એક મોટી સેવા તરીકે સ્વીકારાયો છે. મૂળ હિન્દી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો આજે દેશની તમામ ભાષાઓમાં અને પ્રમુખ વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ગુજરાતી ભાષામાં પણ તેમણે અનુવાદ ઉપલબ્ધ કરેલો છે. ત્યાર પછી જોઈએ આપણે આર્ય સમાજ. તો એ આર્ય સમાજ શું છે? મહર્ષિ દયાનંદે ઈસવીસન 1875માં મુંબઈમાં સ્થાપેલી એક સંસ્થા. સ્વામી દયાનંદ અવસાન પછી આ સંસ્થાએ મહર્ષિ દયાનંદને અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. શિક્ષાના ક્ષેત્રમાં વિશેષ રૂપે સ્ત્રી શિક્ષાનો પ્રારંભ કરવામાં, પ્રાચીન ગુરુકુળ પદ્ધતિને પુનઃ પ્રવર્તિત કરવાના અને સ્વદેશી પદ્ધતિથી સ્વદેશી શિક્ષણ આપવાના કાર્યમાં આર્ય સમાજનું નોંધપાત્ર યોગદાન છે. આર્ય સમાજ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓની બે ધારાઓ છે. એક ગુરુકુળ, બીજી DAV સ્કૂલ. ગુરુકુળ પરંપરામાં પ્રાચીન શિક્ષા પદ્ધતિ પ્રમાણે સંસ્કૃતમાં અને વિદ્યાનું અને DAV સ્કૂલ પરંપરામાં આધુનિક શિક્ષા પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાય છે. મહર્ષિ દયાનંદ અને આર્ય સમાજની માન્યતા છે કે વેદાદિ સદવિદ્યાના શિક્ષણથી માનવ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય એમ છે. મિત્રો, આપણા આ સ્વાધ્યાયના પ્રશ્નો છે, MCQ, એ પણ તમે આપણી પાઠ્યપુસ્તકમાં જોઈ અને ચોપડી વાંચીને, પાઠ્યપુસ્તક વાંચીને મેળવી શકો છો. આપણા સંસ્કૃતમાં ઉત્તરો સંસ્કૃતમાં લખવાના છે, તે પણ તમે વાંચી અને એમાં લખી શકશો. પછી માતૃભાષામાં ઉત્તરો છે. વિડીયો જોયો છે તો તમે એના પરથી પણ તમે આ ભાષાંતર છે, ભાષાંતર લખીને પણ આ શબ્દો, પ્રશ્નના જવાબ તમે લખી શકશો. વેદ વિદ્યા 17 પ્રકાર હમણાં જ આપણે જોયું. મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન, મહર્ષિ દયાનંદનો ઉપદેશ શું હતો અને સંદર્ભ આપણે આવડે જ છે. થેન્ક યુ મિત્રો. સત કેવલ સાહેબ. નવા વિડીયોમાં આપણે પાછા મળીશું.